બનાવની વિગત મુજબ પાટણ વાવના ઓસમ ડુંગરની તળેટીના વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવની મંદિરની પાસે વહેલી સવારે લોકોની અવરજવર શરૂ થતાં લોકોને દીપડાનો મૃતદેહ જોવા મળ્યો અને લોકોએ ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરી. અહીં આસપાસના રહેવાસીઓએ વહેલી સવારે અહીં દીપડાના અવાજો લાંબા સમય સુધી સાંભળ્યા હતા અને આસપાસમાંથી કૂતરાના ભસવાના અવાજો મોટે મોટેથી સંભળાતા હતા. ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી અને દીપડાના શરીરને અગ્નિદાહ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.